શહેરના નાળાપુરા વિસ્તારમાં જે બાળકો જે વહેલી સવારથી હોળીની બાદ ધૂળેટીની જે મજા માણી રહ્યા છે, આસ્થાની સાથે સાથે એક રંગનો બી તહેવાર છે. ખાસ કરી નરેશ ચાવડા મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરે કે જે બાળકો છે, નાના બાળકો છે, જે હોળીની મજા માણી રહ્યા છે, જે નાના બાળકોથી માણીને તમામ લોકો છે, યુવતીઓ બી જે છે જે રંગની મજા માણી રહ્યા છે, તેના સાથે સાથે જે ઓર્ગેનિક કલરથી લોકો કે સ્કિન ખરાબ ના થાય એ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ કરીશું, એક બાળક તેના સાથે વાત કરીશું. કઈ રીતની સવારથી જ ધૂળેટીની મજા માણો છો? જેમ કે દર વર્ષે ધૂળેટી આવે છે, આજે બી છે, બહુ જ સુપર મજા આવી રહી છે. સવારે વહેલા ઉઠીને અમે લોકોએ બહુ જ બધા ફુગા ફોડ્યા છે, એકબીજાને કલર લગાવ્યા છે, જેવું તમે જોઈ રહ્યો છો. અમે ખૂબ મસ્તી કરી રહ્યા છે અને આવી જ આખો દિવસ કરીશું. હેપી હોળી. તો લોકો આપણે ક્યાંક ને વાત કરીશું એમના સાથે, કઈ રીતે મજા મળી રહી છે સવારથી ધૂળેટીની? સવારથી ધૂળેટીની મજા મળી રહી છે અને અમે લોકો પાણીથી બી રમીએ છીએ અને કલર્સથી બી રમીએ છીએ. તમે એમ જોઈ રહ્યા છો, હજી તો આખો દિવસ બાકી છે, હજી તો રમવાનું બી બહુ બાકી છે. એટલે મારા તરફથી તમે બધાને હેપી હોળી. આખો દિવસ બાકી છે, કઈ રીતે હજુ ધૂળેટી મનાવો? હવે તો અમે કલર્સથી પછી ફુગ્ગાઓથી અને એટલી મજા કરીએ છીએ, બધા ઉપર ડોલ ને ડોલ પાણી નાખીએ છીએ અને આખો દિવસ કલર અને પાણીથી જ રમતા રહીશું. ચોક્કસથી દ્રશ્યોમાં કેમેરામેનને કહીશ કે દેખાડવાનો પ્રયત્ન કરે છે. બાળકો છે, યુવતીઓ છે, તે ખાસ કરીને જે ફુગ્ગા છે પાણી છે, નાના બાળકો છે, એકબીજાના પર જે કલર નાખી ફુગ્ગાથી પોતા એકબીજાના પર પાણી નાખીને જે ધૂળેટીને સવારથી જ વહેલી સવારથી જ અમદાવાદવાસીઓ બાળકો તમામ લોકો ધૂળેટીની મજા માણી રહ્યા છે. ખાસ કરીને બીજા દ્રશ્યોમાં બી આપ જોઈ શકો છો કે જે નાના બાળકોના પેરેન્ટ્સ છે તેમને ખાસ કરીને કાળજી રાખી રહ્યા છે અને જે કોઈ બનાવ ન બને તે માટે તે લોકો ચોક્કસથી આજુબાજુ છે. આપ દ્રશ્યોમાં ખાસ કરીને જોઈ શકો છો કે જે લોકો બાળકો છે એકબીજા પર કલર રાખીને ધૂળેટીની મજા માણી રહ્યા છે અને આજે તો વહેલી સવારથી તમારા સાથે તમને પૂછવામાં કઈ રીતે કલર રાખીને ધૂળેટીની મજા માણો? કલર તો જેવી પણ રીતે નાખીએ પણ બધું બહુ મજા આવે છે અને એન્ટરટેનમેન્ટ મળે છે, બધાને રંગીએ છે, બસ એ જ એન્ટરટેનમેન્ટ મળે છે એમ બધા જ જાણે. તો મીર, ખાસ કરીને જોયું કે જે બાળકો છે, મહિલાઓ છે, યુવતીઓ છે, તમામ લોકો જે છે ધૂળેટીની મજા માણી છે. સવારના 8 વાગ્યાનો હાલ અમદાવાદનો આ માહોલ છે, તો દિવસભર કેવા માહોલ છે તે જોવું રહ્યું. જી જાવેદ, ખાસ કરીને જે રીતે દર વર્ષે નવી નવી પિચકારી આવતી હોય છે, નવા નવા રંગો આવતા હોય છે, આ વર્ષે કેવા પિચકારી અને કેવા રંગોનો ટ્રેન્ડ ત્યાં અમદાવાદમાં દેખાઈ રહ્યો છે? શકું છું કે નાના બાળકો જે છે મોટી પિચકારીઓથી માંડી નાની પિચકારીઓને લઈને તમામ બાળકોને જે બાળકો છે યુવતીઓ છે તમામ લોકો પિચકારીથી માંડી જે કલર છે કલરથી બી લોકો એકબીજા પર જે પાણીનો મારો ચાલે છે, જે ફુગ્ગાઓ છે ખાસ કરીને ફુગ્ગાઓ, જો કલરની જો વાત કરવા જઈએ તો કલર ખાસ કરીને જે સરકાર દ્વારા જેના પર પ્રતિબંધ અને મનાઈ ફરમાવે છે તે કલરનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવામાં નહીં. તો સોસાયટીમાં ખાસ કરીને જે વડીલો અને વાલીઓ છે તે ખાસ કરીને કાળજી રાખી રહ્યા છે કે એકબીજાના પર કોઈ કલરથી કોઈ નુકસાન ના મળે. એટલે ખાસ કરીને કહી શકાય મિહિર કે જે બાળકો જે છે મહિલાઓ છે તમામ પ્રકારના કલર જે છે એકબીજાના પર નાખી રહ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ખાસ કરીને જે અવનવા કલરો છે આ વખતે, દર વખતે જેમ આ વખતે અવનવા કલરો છે, અવનવા કલરોનો પ્રયોગ કરીને અમદાવાદીઓ જે ખાસ કરીને ધૂળેટીની વહેલી સવારથી જ મજા માણી રહ્યા છે. મીર, રવિ આપની પાસે આવવા માંગીશું, વડોદરાનો ટ્રેન્ડ જાણીશું, અમદાવાદનો ટ્રેન્ડ જોયો કે કઈ રીતે અવનવા કલર્સ અને અવનવી પિચકારીઓ સાથે બાળકોએ આ ધૂળેટીને રમવાની શરૂઆત કરી દીધી છે, રંગોથી રમવાની શરૂઆત કરી દીધી છે. વડોદરામાં કેવો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે પિચકારી અને રંગોને લઈને?